નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર માર્ચ બે હજાર બાવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ અહીંયા ડેલી જે કે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે દસ પ્રશ્નો એટલે અહીંયા તમે જોઈ શકો છો સામાન્ય વિજ્ઞાનના પાંચ પ્રશ્નો છે આગળ તમે જોશો તો ગુજરાતના ઇતિહાસના પાંચ પ્રશ્નો ટોટલ દસ પ્રશ્નો અને દસે દસ પ્રશ્નોના આન્સર તમારે જણાવવાના કમેન્ટ બોક્સમાં અને સાથે સાથે તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે એટલે કેટલા સાચા પડ્યા છે એ પણ જણાવવાનું છે તો તમે તમારા આન્સર જણાવવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આજ ડાયાલિસિસ સિંગલ યુઝ અને બ્લડ ફ્યુઝનને ફરજિયાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો મિત્રો સાચો જવાબ આવશે આપણું ગુજરાત રાજ્ય કયું બન્યું છે ગુજરાત રાજ્ય તો ગુજરાતમાં શું કર્યું છે ડાયાલિસિસનો સિંગલ યુઝ અને બ્લડ ફ્યુઝન બ્લડ ફ્યુઝન એટલે એવું કહી શકીએ કે જે તે વ્યક્તિના શરીરમાં જેટલું પણ બ્લડ છે એ બધું બ્લડ છે એને બદલી દેવામાં આવે એટલે કે પૂરેપૂરું બ્લડ અથવા તો બળ્સ બ્લડ્સના અમુક પાર્ટ્સ જે છે એ અંદર ચડાવવામાં આવે જેને બ્લડ ફ્યુઝન કહે છે તો આવું કરવાવાળું આવું ફરજિયાત કરી દેવાવાળું આપણું ગુજરાત રાજ્ય બન્યું છે આપણા ગુજરાતના જે આરોગ્ય રાજ્યમંત્રી છે જેમનું નામ છે નિમિષાબેન સુથાર એમણે આવું જણાવ્યું છે કે ભાઈ ગુજરાત છે એ ડાયાલિસિસ સિંગલ યુઝ અને બ્લડ ફ્યુઝનને મર ફરજિયાત કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે તેમણે દાહોદ જિલ્લાના નવા બાર કે વાહનોના લોકાર્પણ સમારંભમાં બોલી રહ્યા હતા અને રાજ્યના ગરીબ વર્ગના લોકોને ઉત્તમ આરોગ્ય સેવા મળી રહે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે એવું એમણે જણાવ્યું છે સુશ્રી સુથારે દાહોદની સરકારી હોસ્પિટલમાં શરૂ કરાયેલા આ નવા ડાયાલિસિસ વિભાગની મુલાકાત લઈને દર્દીઓ જોડે વાતચીત પણ કરી હતી અને આ સાથે સાથે તેમણે અમુક યોજનાઓ વિશે પણ જણાવ્યું જેમ કે તમને ખબર હશે નિરામય નિરામય અભિયાન તો નિરામય અભિયાન એટલે તમને ખબર હોવી જોઈએ કે આ એક મહા અભિયાન છે જેની શરૂઆત આપણા ગુજરાતમાં પાલનપુરથી કરવામાં આવી જે અંતર્ગત ત્રીસ કરતાં વધારે અથવા તો ત્રીસ ઉંમરના જે યુવાનો છે એ લોકોને ફ્રી સારવાર કરવામાં આવે બિનચેપી રોગો કેવા બિનચેપી રોગો હોય એની અને દર શુક્રવારે નિરામય દિવસ ઉજવવામાં આવે છે ક્યારે દર શુક્રવારે નિરામય દિવસ તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે તો મિત્રો અહીંયા આપણે વાત થઈ છે કે ગુજરાત ગુજરાતની વાત કરી તો તમને ખબર હોવી જોઈએ આપણા ગુજરાતના જે કેબિનેટ આરોગ્ય મંત્રી છે એ કોણ છે આ તો આપણે વાત કરી તો રાજ્યમંત્રી રાજ્ય આરોગ્ય મંત્રી છે નિમિષાબેન સુથાર કેબિનેટમાં કોણ છે એ તમારે જણાવવાનું છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી પૂછાય તો તે કોણ આવે તો મનસુખભાઈ માંડવિયા અને મનસુખભાઈ માંડવિયાનું નામ લો એટલે તરત તમને યાદ આવે કે આપણા ભારતમાં હર ઘર દસ્તક હર ઘર દસ્તક આ એક યોજના શરૂ કરી હતી કોવિડ નાઇન્ટીનનું જે કોવિડ નાઇન્ટીનનો જે ડોઝ જે છે વેક્સિનેશન માટેનો એ જેટલા જિલ્લાઓમાં બાકી છે એવા જિલ્લામાં શરૂઆત કરવામાં આવી હતી અને એમાં આપણા ગુજરાતમાં જો શરૂઆત કરવામાં આવી હતી તો કયા જગ્યાએથી કયા જિલ્લાથી તો મહેસાણા જિલ્લાથી તો આ વસ્તુ પણ તમારે નોટ કરવાની છે તો આટલું તમારે એમાંથી યાદ રાખવાનું છે સેકન્ડ પ્રશ્ન હવે સેકન્ડ પ્રશ્ન પર જતાં પહેલાં જણાવી દઉં કે ગુજરાતનું કરંટ અફેર એ પણ છેલ્લા છ મહિનાનું બિનસચિવાલય હેડ ક્લાર્ક તલાટી પોલીસ ભરતી સ્પેશિયલ છે બિન બિનસચિવાલયની ડેટ પણ આવી ગઈ છે મિત્રો ચોવીસમી એપ્રિલ અને ડેટ રહેશે આપણા જે નવા ગુજરાત ગૌણ સેવા મંડળ જે છે બરાબર ગૌણ સેવા પસંદગી મંડળ જી ત્રિપલ એસ એના નવા જે અધ્યક્ષ બન્યા છે એ કે રાકેશ એમણે ટ્વીટ કરીને જણાવ્યું છે હેડ ક્લાર્કની એક્ઝામ પણ આવી ગઈ છે તલાટીની બાકી છે પોલીસ ભરતીમાં પોલીસ કોન્સ્ટેબલ એની પણ દસ એપ્રિલ અને પીએસઆઈની તો આજ રવિવાર છે છઠ્ઠી તારીખે તો મિત્રો પાંચ ભાગ છે જે લોકોને જોવાના બાકી હોય જોઈ લેજો પરીક્ષામાં તમને બેનિફિટ થશે પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાંચમા ભાગનું તમને લિંક આઈ બટનથી મળશે જે પણ ભાગ જોવાના બાકી હોય તો જોઈ લેજો ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં શેરી પ્રાણીઓ માટે ભારતની પ્રથમ મોબાઈલ એમ્બ્યુલન્સ ક્યાં શરૂ કરવામાં આવી તાજેતરમાં શેરી પ્રાણીઓ માટે ભારતની પ્રથમ મોબાઈલ એમ્બ્યુલન્સ છે એ ક્યાં શરૂ કરવામાં આવી છે તો સાચો જવાબ રહેશે મિત્રો ચેન્નાઈમાં કઈ જગ્યાએ ચેન્નઈમાં આ શરૂ કરવામાં આવી છે ઓપ્શન બી છે તે સાચો જવાબ છે તો ભારતની પ્રથમ સંપૂર્ણ સજ્જ મોબાઈલ એમ્બ્યુલન્સ બ્લૂ ક્રોસ ઓફ ઇન્ડિયા દ્વારા શેરી પ્રાણીઓની સારવાર માટે શરૂ કરવામાં આવી છે મદ્રાસ હાઈકોર્ટ જે છે એના જે જસ્ટિસ છે ડૉક્ટર અનિતા સુમંત એમના દ્વારા આને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું અને ચેન્નાઈ સ્થિત બ્લુ ક્રોસ બ્લૂ ક્રોસ ક્રોસ ઓફ ઇન્ડિયા ચેરિટીને દરરોજ પ્રાણીઓની સંભાળ માટે લગભગ પાંચસો જેટલી વિનંતીઓ મળતી હતી પરંતુ પિકઅપ્સ અને પરિવહનના અભાવને કારણે ફક્ત સાઈઠની સારવાર કરતા હતા હવે આ એમ્બ્યુલન્સ મળી ગઈ એટલે હવે શું થશે કે આખા શહેરને કવર કરી લેશે આ એમ્બ્યુલન્સ જે બનાવવામાં આવી છે એમાં એક ઇન્વર્ટર છે બે પંખા છે એક ફ્રીજ છે અને કેબિનેટથી સજ્જ છે જેમાં કૂતરા પકડવાના સાધનો અને ઓક્સિજનની સુવિધા પણ છે શેરી પ્રાણીઓના કલ્યાણ તરફ આ એક મહત્ત્વપૂર્ણ પગલું આપણે કહી શકાય કઈ જગ્યાએ ચેન્નઈમાં શરૂ કરવામાં આવ્યું છે ચેન્નઈની વાત કરીએ છે તો ચેન્નઈને તમે જોઈ શકો ચેન્નાઈ એટલે કે મદ્રાસ 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 સિટી કહેવાતું હતું ને મદ્રાસ રાજ્ય તમને પૂછે તો હવેનું નામ બદલીને તમિલનાડુ કરી દેવામાં આવ્યું છે તો તમિલનાડુની વાત કરીએ તમિલનાડુની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં કેપિટલ તેનું ચેન્નાઈ સીએમ છે એમ કે સ્ટાલિન અને ગવર્નર છે આર એન રવિ ઓકે આર એન રવિ ચેન્નઈની વાત કરીએ તો મિત્રો અહીંયા પુડુચેરી આવેલું છે પુડુચેરી માટે જે હાઈકોર્ટ લાગુ પડે ચેન્નાઈની મદ્રાસ હાઈકોર્ટ લાગુ પડે આ યાદ રાખી લેજો ઓકે આ ઉપરાંત તમિલનાડુની વાત કરીએ આપણે તો તમિલનાડુ છે પહેલાં મદ્રાસ તરીકે ઓળખાતું હતું મદ્રાસ પ્રાંત ભારતમાં સૌપ્રથમ મ્યુનિસિપાલિટી છે એ સોળસો સિત્યાસીમાં અહીંયા મદ્રાસમાં કરવામાં આવી હતી બીજી વસ્તુ તમને ખ્યાલ હશે કે કેરળની અંદર એક મંદિર આવેલું છે જેનું નામ છે સબરીમાલા મંદિર જે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું ચર્ચામાં હોય જ છે આવું જ એક મંદિર આવેલું છે તમિલનાડુમાં મદુરાઈમાં તમારે મંદિરનું નામ જણાવવાનું છે જો તમને યાદ હોય તો આ ઉપરાંત ભારતનાટ્યમ જે છે આ નૃત્ય છે એ તમિલનાડુનું છે બરાબર તો એ પણ તમે યાદ રાખજો આપણા જે નાણાં મંત્રી છે નિર્મળા સીતારમણ એમણે ઈ ગવર્નન્સ પહેલ જે ઇલેક્ટ્રોનિક બિલ પ્રોસેસિંગ સિસ્ટમ છે એને શરૂ કરી દીધી છે બે હજાર બાવીસ ત્રેવીસના બજેટમાં જાહેર કરવામાં આવ્યું હતું તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં ઈ બિલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે સપ્લાયર્સ કોન્ટ્રાક્ટરો હવે તેમના દાવાઓ ઓનલાઈન ફાઇલ કરી શકશે જેને વાસ્તવિક સમયમાં ટ્રેક કરી શકાય છે બીજી માર્ચ બે હજાર બાવીસના રોજ ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર આ નોટ કરજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જનપથ નવી દિલ્હી ખાતે છેતાળીમા નંબરનો સિવિલ સ સિવિલ એકાઉન્ટ્સ ડે મનાવવામાં આવ્યો એકચ્યુઅલી સિવિલ એકાઉન્ટ ડે છે ને એ દર વર્ષે પહેલી માર્ચના રોજ મનાવવામાં આવે છે પરંતુ આ વખતે બીજી માર્ચના રોજ મનાવવામાં આવ્યો અને છેતાળીસમા નંબરનો મનાવ આવ્યો છે ઓકે યુનિયન એકાઉન્ટ્સ વિભાગીકરણ કર્મચારીઓનું સ્થાનાંતરણ આ એક અધિનિયમ આવ્યો હતો પહેલી માર્ચ ઓગણીસો છોતેરમાં તો ભારતીય સિવિલ સર્વિસ એકાઉન્ટ આ યાદ રાખજો દર વર્ષે પહેલી માર્ચના રોજ મનાવવામાં આવે છે પરંતુ બે હજાર બાવીસમાં બીજી માર્ચના રોજ મનાવવામાં આવ્યો અને કઈ જગ્યાએ તો નવી દિલ્હી ખાતે અને નાણાં મંત્રી કોણ છે આપણા નિર્મલા સીતારમણ તમને પૂછાય કે આપણા ગુજરાતના કોણ તો કમેન્ટ બોક્સમાં લખીને તમારે જણાવવાનું છે એનો જવાબ મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરજો એમને પણ કહેજો કે એમણે પણ શેર કરે અને આ પ્રમાણે આ જે શેરિંગવાળી જે શેરિંગવાળી વસ્તુ ચાલુ રાખજો કેમ કે મારો એક જ ધ્યેય છે કે ગુજરાતના તમામ મિત્રો જેઓ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને સુધી આપણું કરંટ અફેર પહોંચાડવાનું બિલકુલ ફ્રીમાં કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમારે મને સપોર્ટ કરવાનો છે વિડીયોને શેર કરીને અને આપણી યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરીને બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ હવે મિત્રો અહીંયા તમને કરંટ અફેરનો વિડીયો તો જોવા મળશે જ ડેલી ફ્રી ઓફ ચાર્જમાં આ ઉપરાંત આની સાથે સાથે તમને આની પીડીએફ પણ હું પ્રોવાઈડ કરીશ એ પણ ફ્રીમાં કોઈ પ્રકારનો ચાર્જ નથી આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર એની પરથી તમને એની પીડીએફ મળશે તો આ આપણી ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા તમને મળશે અહીંયા ત્યારબાદનો સવાલ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો સાચો જવાબ આવશે કે ચોથી માર્ચ આવશે ત્રીજી માર્ચ નહીં આવે શું આવશે ચોથી માર્ચના રોજ દર વર્ષે ચોથી માર્ચના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ચોથી માર્ચના રોજ જોઈ લઈએ આપણે એના વિશે તો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ જે ભારતના લોકોમાં શાંતિ સલામતી જાળવામાં જે મુખ્ય ભૂમિકા ભજવે છે એવા આપણા સુરક્ષા દળોની કાર્યની પ્રશંસા કરે છે આ દિવસ પોલીસ સુરક્ષા કરનારા પોલીસ અધિકારીઓ પેરા સૈન્ય દળો કમાન્ડો રક્ષકો સૈન્ય અધિકારીઓ સુરક્ષામાં સામેલ અન્ય સૈન્ય સહિતના તમામ સુરક્ષા દળો માટે તેમની કદર કરવા માટે તેમને માન આપવા માટેનો આ દિવસ છે જેના લીધે આપણે ભારતના લોકો ભય વિના શાંતિથી સૂઈ શકીએ છીએ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ દર વર્ષે ચોથી માર્ચના રોજ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા ઉજવવામાં આવે છે બે હજાર બાવીસમાં એકાવનમાં નંબરનો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છે તેનું અવલોકન આપણે કરી રહ્યા છીએ આ દિવસનો હેતુ લોકોમાં સલામતી આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત સપોર્ટ સેવાઓ પ્રદાન કરી સલામતીની જાગૃતિની ભાવનાને લાવવાનો છે તો યાદ રાખવાનું છે ચોથી માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવે છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ એટલે કે એનસીપીસીઆર એણે તેનો સત્તરમા નંબરનો સ્થાપના દિવસ ઉજવ્યો પહેલી માર્ચે લાલ કિલ્લા નવી દિલ્હી ખાતે તેનો સ્થાપના દિવસ ઉજવ્યો છે એકચ્યુલી વાત કરીએ તો બે હજાર પાંચમાં આનો એક્ટ આવ્યો હતો સ્થાપના તો બે હજાર સાતમાં થઈ હતી પરંતુ એક્ટ બે હજાર પાંચમાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આપણા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી છે સ્મૃતિ જુબીન ઈરાની જેઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે તેમણે એનસીપીસીઆરના નવા સૂત્રનું અનાવરણ કર્યું ભવિષ્ય રક્ષાતી રક્ષિતઃ શું છે ભવિષ્ય રક્ષાતી રક્ષિતઃ તો આ તમારે યાદ રાખવાનું છે શ્રીમતી ઈરાની ખાસ એક પહેલ છે સહારા એની સહારા પર એનસીપીસીઆર અને બીએસએફના સહકારની પણ પ્રશંસા કરી સહારાએ એક સર્વોચ્ચ બલિદાન આપનાર બીએસએફના જે જવાનો છે ને એમના બાળકોને મનોસામાજિક કાઉન્સેલિંગ અને સમર્થન આપવા માટેના ઉદ્દેશની એક પહેલ છે ઓકે અને અહીંયા આપણે વાત કરી છે મિત્રો બી તો તમને તરત ખબર પડી જોઈએ બો બી એટલે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એના ડિરેક્ટર જનરલ છે તેમનું નામ છે પંકજ કુમાર સિંઘ શું નામ છે એમનું પંકજ કુમાર સિંઘ અને અહીંયા સ્મૃતિ ઇરાનીની વાત કરીએ તો તેઓ કેન્દ્રીય કેન્દ્રીય તેઓ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોણ છે તો ગુજરાતમાં છે મનીષાબેન વકીલ આ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં સૌરભ ચૌધરીએ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપમાં કયો મેડલ જીત્યો છે તો મિત્રો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે તેઓ ઉત્તર પ્રદેશના મેરઠના છે મિરઠના છે અને અત્યારે વર્લ્ડ કપ જે ચાલી રહ્યો છે તેમાં પુરુષોની દસ મીટર એર પિસ્તોલની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને જર્મનીના માઇકલ સ્વાલ્ડને હરાવ્યો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ભારતની શેયા અગ્રવાલ છે એ સેમિફાઇનલમાં પોઈન્ટ એકના સ્કોરથી એ ચૂકી ગયા તો મેડલ મળત તેમને ઓકે પોઈન્ટ એક જીરો પોઈન્ટ એક આનથી તેઓ ચૂકી ગયા એમણે મહિલા એર રાઇફલમાં છસો ઓગણત્રીસ પોઈન્ટ ત્રણનો સ્કોર કર્યો પુરુષ વિભાગમાં રુદ્રાક્ષ પાટીલે છસો અઠ્યાવીસ પોઈન્ટ પાંચનો સ્કોર સાથે અગિયારમું સ્થાન મેળવ્યું અને ભૂતપૂર્વ નંબર વન નંબર વન ખેલાડી છે આપણા દિવ્યાંગસિંહ પંવાર એમણે છસો છવ્વીસ પોઈન્ટ આઠના સ્કોર સાથે પચીસમાં નંબર પર રહ્યા તો આ તમારે યાદ રાખવાનું છે અહીંયા મિત્રો શૂટિંગની વાત કરી તો તમને તરત યાદ આવી જાય કોનું નામ અવની લેખારા તમારે મને જણાવવાનું છે અવની લેખારા જેઓ રાજસ્થાનના જયપુરના છે એમણે કેટલા મીટર એર રાઇફલ એક્ચુલી તેઓ રાઇફલથી બિલોંગ કરે છે આમને પિસ્તોલવાળા છે તો કેટલા મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો એમણે એકચ્યુઅલી બે મેડલ જીત્યા છે તમને ખબર હોય તો જણાવો ગોલ્ડ મેડલ અને બીજો એક છે બ્રોન્જ તો કેટલા મીટરની કેટેગરીમાં કયો જીત્યો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અહીંયા આપણે વાત કરી છે આઈ એસ એસ એફ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન જેનું હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિશમાં આવ્યું છે વ્લાદિમીર લિશીન એના પ્રેસિડેન્ટ અને ઓગણીસો સાતમાં તેની સ્થાપના કરવામાં આવી હતી જર્મનીની વાત કરીએ તો જર્મની વિશે તમને ખબર છે જર્મનીએ વિશ્વની પ્રથમ ડ્રાઈવર લેશ શું કહ્યું છે ડ્રાઈવર લેસ અને સ્વચાલિત જાતે ચાલે અને ડ્રાઈવરની જરૂર ના પડે તો એવી ટ્રેન બનાવી છે આ વસ્તુ યાદ રાખજો મિત્રો આગળ જતા પહેલાં જણાવી દઉં કે આપણી રાજેશ ભાસ્કર ટુ જે ચેનલ છે આ ચેનલ પર કરંટ અફે અફેર નહીં જનરલ નોલેજના જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એવા બાર ભાગ મૂકેલા છે અને પરીક્ષા આવી ગઈ છે આમાંથી તમને ઘણું બધું પૂછાશે તમે જોઈ લેજો બારે બાર ભાગ અને પરીક્ષામાં તમે એક્ઝામ આપશો એટલે તમને તરત ખ્યાલ આવશે બરાબર બીજું મારે વધારે કશું કહેવું નથી આપણે તમને જો પસંદ આવે ભણો ત્યારે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને ત્યારબાદનો સવાલ તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ક્યાંથી ક્યાં સુધી આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે મિત્રો પહેલી માર્ચથી લઈને આઠમી માર્ચ સુધી ઇન્ટરનેશનલ વુમન્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે હવે આ ઉજવણી કરવામાં આવીને તો આખા અઠવાડિયામાં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હવે આમાં કેવું છે કે મહિલાઓની સુરક્ષા અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે એને સાથે મળીને આ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે બીજી માર્ચે શું કર્યું વન સ્ટોપ સેન્ટર્સ દ્વારા તકલીફમાં જે મહિલાઓ છે તેમને મદદ કરવાની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને મંત્રાલયના નિમહંસ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ તો આ બેંગલુરુના સહયોગથી સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ શરૂ કરશે ત્રીજી માર્ચ ગઈકાલે વુમન ઓફ ટુમોરો થીમ પર એક કાર્યક્રમ યોજાઈ ગયો ચાર અને પાંચ માર્ચ બે હજાર બાવીસના રોજ ચાર અને પાંચ માર્ચ બે હજાર બાવીસના રોજ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ એ આયોગના સહયોગથી બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવશે આજે ને કાલે આ કાર્યક્રમમાં બાળ અધિકારોને લગતા સમકાલીન વિષયો પર ચર્ચા કરવામાં આવશે અને આ કાર્યક્રમ ભોપાલમાં યોજાવાનો છે સાતમી માર્ચની વાત કરીએ મિત્રો સાતમી માર્ચની આપણે વાત કરીએ તો સાત માર્ચ બે હજાર બાવીસના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને યુનિસેફ ઇન્ડિયા તમને યુનિસેફનું નામ લો એટલે તરત તમને ખબર પડવી જોઈએ કે યુનિસેફ છે એના નવા અધ્યક્ષ કોણ બન્યા કેથરીન રસેલ યુનિસેફના નવા અધ્યક્ષ બન્યા છે અને યુનિસેફ ઇન્ડિયા અને આપણું જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે એની જોડે ભેગા મળીને કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ એ તરીકે બેક ટુ સ્કૂલ ઝુંબેશ શરૂ કરી આઠ માર્ચના રોજ તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની મહિલા પોલીસ પ્રતિનિધિઓને બે મુખ્ય કાર્યક્રમો નારી શક્તિ પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમનું સંમેલનનું આયોજન કરવામાં આવશે દર વર્ષે આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે બે હજાર બાવીસની થીમ ટકાઉ આવતીકાલ માટે આજે જ લિંગ સમાનતા અહીંથી એક પ્રશ્ન તમારા માટે અહીંયા તો આંતરરાષ્ટ્રીય કીધું છે ને તો રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ભણ્યા હતા ગયા મહિનામાં યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આગળ જોઈશું તો આપણી ભારતીય વાયુસેનાએ રાજસ્થાનના પોખરણ રેન્જ ખાતે વાયુ શક્તિ કવાયત કરશે ઓકે રાજસ્થાનના જેસલમેરના પોખરણ ખાતે સાત માર્ચે ક્યારે કરશે સાત માર્ચે હજુ વાર છે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને ઇન્ડિયન એરફોર્સના કુલ એકસો અડતાલીસ વિમાનો આ કવાયતમાં ભાગ લેશે આ કવાયતનો પ્રથમ વખત રાફેલ વિમાન પણ ભાગ લેવાનું છે વાયુ શક્તિ વ્યાયામ ભારતીય વાયુસેના દ્વારા દર ત્રણ વર્ષે એકવાર કરવામાં આવે છે આ યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે હવે છેલ્લી વાયુ શક્તિ વાયત બે હજાર ઓગણીસમાં થઈ હતી હવે વાયુસેનાની વાત કરીએ તો ભારતીય વાયુસેનાની સ્થાપના આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસ એનું મુખ્ય મથક નવી દિલ્હી છે વિવેકરામ ચૌધરી તેના પ્રમુખ છે અને વાઇસ ચીફ તમને કે આ ચીફ કીધા તો વાઇસ ચીફ કોણ આવશે સંદીપ સિંઘ વાઇસ ચીફ ઓફ એરસ્ટાફ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ કે માનવ શરીરની નાડીઓ અને કોશિકાઓનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે એને શું કહેવાય છે તો જવાબ રહેશે ન્યુરોલોજી સેકન્ડ છે કયું ભારતીય નગર અવકાશી નગર તરીકે ઓળખાય છે બેંગલુરુ આઈટી હબ પણ કહેવાય સિલિકોન વેલી કહેવાય ત્રીજું ભોજનમાંથી આર્યન મેળવવા માટે શું વધુ ઉપયોગી છે તો લીલા શાકભાજી ચોથું છે ડર્મિટોલોજીસ્ટ કયા રોગની સારવાર કરે તો ચામડીની કરે પાંચમું છે ડાયાલિસિસનો સંબંધ કઈ બાબત સાથે છે તો કિડની સાથે છે કિડની પોતાનું કામ પ્રોપર ના કરે તો ડાયાલિસિસ કરાવવું પડે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે તો આઈ થિંક તમને બધાને આન્સર આવડતો હશે કીર્તિ મંદિર સેકન્ડ પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા તો કોણ હતા મહેંદી નવાઝ જંગ હાલમાં છે આચાર્ય દેવવ્રત જેઓ વીસમા નંબરના છે ત્રીજું છે રાણી કી વાવ કઈ રાણીએ બંધાવી હતી તો રાણી ઉદયમતીએ ચોથું છે અને રાણી કી વાવ છે ને એ બે હજાર ચૌદમાં આપણા ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બે હજાર ચૌદમાં સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું દેવી અથવા તો મયલણા દેવી મયલણા દેવી આવું પૂછાય તો પણ એ ચાલે પાંચમું છે જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ બાગાયત કૃષિ પ્રદર્શન અને એસ્ટ્રોનોમી ક્લબનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ભાવનગરમાં સેકન્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ સ્માર્ટ મેનેજ ઈવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો જવાબ રહેશે દિલ્હીમાં મિત્રો ગુજરાતનું કરંટ અફેર એમાં તમે જોશો તો ભાગ એક છે એ લગભગ એકસઠ હજાર જેટલા મિત્રો જોઈ ચૂક્યા છે સિક્સટી વન કે મિત્રોએ જે પણ મિત્રો જોયા છે દરેક મિત્રોને મારા તરફથી ખૂબ ખૂબ થેન્ક યુ કહી શકે થેન્ક યુ વેરી મચ એવું કહી શકું અને જેણે જોવાનો બાકી હોય જોઈ લેજો પરીક્ષામાં બેનિફિટ થશે અને વિડીયો પસંદ આવે તો આપણે વિડીયોને લાઈક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને હવે આજે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ પૂછ્યો તો આપણા કેબિનેટ મંત્રી કોણ છે આરોગ્યમાં તો આવશે ઋષિકેશ પટેલ સેકન્ડ સવાલ શું પૂછ્યો હતો કે તમિલનાડુમાં એક મંદિર આવેલું છે જે મંદિરને કહેવાય છે મીનાક્ષી મંદિર પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે ત્રીજો સવાલ ગુજરાતના નાણાં મંત્રી કોણ તો કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી ઉપરાંત તેઓ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ આ બે મંત્રી પણ છે ચોથો સવાલ અવની લેખારાએ ગોલ્ડ મેડલ અને સિલ્વર જીત્યો હતો તો તમને ખબર હોવું જોઈએ ગોલ્ડ મેડલ જીત્યો હતો દસ મીટર એર રાઇફલમાં ગોલ્ડ અને બ્રોન્ઝ પૂછાય તો પચાસ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ બરાબર પાંચમો સવાલ શું પૂછ્યો હતો રાષ્ટ્રીય મહિલા દિવસ આ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે તો તેરમી ફેબ્રુઆરી જ્યારે વર્લ્ડ રેડિયો ડે છે એ પણ મનાવામાં આવે છે એવું યાદ રાખવાનું કે મહિલાઓને રેડિયો પસંદ હોય છે બસ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યમાં કયા રાજ્ય દ્વારા યુક્રેનમાં ફસાયેલ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે કયું રાજ્ય છે જેણે કર્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં જ કોણે મેક્સિકન ઓપનનું ટાઇટલ જીત્યું છે મેક્સિકન ઓપનનું ટાઇટલ જે મિત્રોને આન્સર આવડતો હોય તેઓ કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે આશા રાખું જો બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે આઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત